બિટકોઈન કૌભાંડમાં નલિન કોટડિયાની સંડોવણીનું ચિત્ર સ્પષ્ટ. નલિન કોટડિયાને મળ્યા હતા 66 લાખ રૂપિયા. સીઆઈડી ક્રાઇમે 25 લાખ લીધા કબજે. આગામી 48 કલાકમાં 13 રાજ્યોમાં આંધી તોફાનનું હાઈ એલર્ટ. વાવાઝોડા સાથે પડી શકે છે ભારે વરસાદ. હરિયાણામાં તમામ સ્કૂલો બંધ રાખવાનો અપાયો આદેશ. કઠુઆ ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય. સુપ્રીમ કોર્ટે જમ્મુથી પઠાણકોટ કેસ કર્યો ટ્રાન્સફર. વિડીયો રેકોર્ડિંગ સાથે ડિસ્ટ્રિક્ટ જજ કરશે દરરોજ સુનાવણી. ચીફ જસ્ટિસ મહાભિયોગ પર ઉપરાષ્ટ્રપતિના ફેસલાને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. કોંગ્રેસ સાંસદ અમીબેન યાજ્ઞિક પ્રતાપસિંહે દાખલ કરી અરજી. કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ પેટ્રોલ ડીઝલના વધતા ભાવના વિરોધમાં ચલાવી સાયકલ. કહ્યું સરકારે પેટ્રોલ ડીઝલ પર લીધા 10 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ. તો વડાપ્રધાન મોદીએ નમો એપથી ભાજપના યુવા કાર્યકરોને આપ્યું રાજનીતિનું જ્ઞાન. કહ્યું લોકતંત્રમાં હિંસાને નથી સ્થાન. બસપા સુપ્રીમો માયાવતીની વધી શકે છે મુશ્કેલી. સીબીઆઈ કરશે યુપી શુગર મિલ ગોટાળાની તપાસ. યોગી સરકારે સીબીઆઈને સોંપી તપાસ. માયાવતી પર 21 શુગર મિલ વેચવાનો છે આરોપ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ. આપની સાથે નજર કરીશું 33 જેટલા 99 ખબર પર. બિટકોઈનના તોડના મામલામાં નલિન કોટડિયાની સંડોવણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. સીઆઈડી ક્રાઇમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. સમગ્ર કૌભાંડમાં નલિન કોટડિયાનો 66 લાખ રૂપિયાનો હિસ્સો હતો, જેમાંથી સીઆઈડી ક્રાઇમે 25 લાખ રૂપિયા કબજે લીધા છે. આટલું જ નહીં, નલિન કોટડિયાના સાડા નવનીત પણ કૌભાંડમાં સંડોવણી સામે આવી છે. કોટડિયાના સાડાને 10 લાખ રૂપિયા મળ્યા હતા. નલિન કોટડિયાને કિરીટ પાલડિયાએ પહેલા 35 લાખ રૂપિયા મોકલ્યા હતા અને આ રૂપિયા તેણે નલિન કોટડિયાના ભત્રીજા નમનને 14 ફેબ્રુઆરીના રોજ કિરીટે 25 લાખ રૂપિયા મોકલ્યા હતા. નમને આ રૂપિયા નાનકુ રાવડિયાને મોકલ્યા હતા અને બાકીના 10 લાખ રૂપિયા નલિન કોટડિયાના સાડા નવનીતને બે ભાગમાં મોકલ્યા હતા. ડાંગ જિલ્લાના વાસુરણા ગામમાં યોજાયેલ સમૂહ લગ્નમાં થતા 3 બાળલગ્ન પોલીસે અટકાવ્યા છે. વાસુરણા ગામમાં તેજસ્વીની સંસ્કૃતિ પરિવાર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું, જેમાં 51 નવદંપતીઓની લગ્નવિધિ ચાલી રહી હતી. તે દરમિયાન પોલીસની ટીમ સ્થળ પર તપાસ માટે ધસી આવી, જેમાં 3 જેટલા જોડા સગીર હોવાનું સામે આવતા પોલીસે તેમના લગ્ન અટકાવી દીધા. વડોદરાના પાદરામાં ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપનાર શખ્સને ઝડપી લેવાયો છે. આ હત્યા કરનાર અન્ય કોઈ નહીં પરંતુ મૃતક મહિલાનો દિયર જ હોવાનું સામે આવ્યું છે. આરોપી હર્ષદે પોતાની જ ભાભી અને ભાઈના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધા. વારંવાર અપમાન કરવાના કારણે ગુસ્સે ભરાયેલ હર્ષદે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. હાલ તો પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના જહાંગીરપુરાના એક ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં 3 વિદેશી યુવતી સાથે 4 યુવકોને ઝડપીને પોલીસ હવાલે કરાયા છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ અંકુર હાઇટ્સના એક ફ્લેટમાં દારૂની પાર્ટી ચાલતી હોવાની જાણ થતાં મહિલાઓ ફ્લેટમાં ઘૂસી ગઈ, જેમાં 3 થાઈલેન્ડની યુવતી અને 4 યુવકો દારૂની પાર્ટી કરતા પકડાયા, જે પગલે લોકોએ તેમને પોલીસ હવાલે કર્યા છે. પોલીસે પકડેલ તમામ લોકોને હોસ્પિટલ ખસેડી અને મેડિકલ તપાસ કરાઈ હતી. અંકુર હાઇટ્સમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે આ મકાનમાં કૂટણખાનું પણ ચાલે છે, જેના કારણે તેઓ ત્રાસી ઉઠ્યા છે, જેને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. નર્મદામાં અંકલેશ્વરમાં આવેલ ડેડિયાપાડાના નિનાય ધોધમાં 3 યુવકો ડૂબ્યા હતા, જેમાં શોધખોળ દરમિયાન એક યુવાનની લાશ મળી આવી છે. ત્યારે અન્ય 2 યુવકની શોધખોળ બાકી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર અને વન વિભાગની ટીમ પહોંચી અને શોધખોળ હાથ ધરી છે. અમદાવાદના નરોડામાં થયેલી હત્યામાં પોલીસે પ્રેમી સહિત 5 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે મહિલાના પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. સામાન્ય ઝઘડો ઉશ્કેરાઈને હત્યામાં કરવામાં આવી હતી. અમદાવાદમાં આવેલ અમરાઈવાડીમાં મહિલાની છેડતીના કેસમાં આરોપીનું મૃત્યુ થયું છે. આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું. મહિલાના પતિ અને અન્ય શખ્સોએ તેને ઢોર માર માર્યો હતો. હાલમાં પોલીસે 4 શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સુરત એલસીબી પોલીસે વીઆઈપી ચોરને ઝડપી પાડ્યો. માત્ર પ્રીમિયમ ટ્રેનને જ નિશાન બનાવી અને ચોરીને અંજામ આપતો હતો. સુરત શહેરમાં થયેલા બે ચોરીના ગુનાઓ ઉકેલાઈ ગયા છે. દિલ્હીથી ટ્રેનનું બુકિંગ કરાવી સુરત આવતો અને રાત્રિ દરમિયાન મહિલાઓના પાકીટને નિશાન બનાવતો હતો. એક જ દિવસમાં રૂપિયા 1.60 લાખના મુદ્દામાલની તેણે ચોરી કરી હતી. ચોરી બાદ હોટલમાં રોકાતો અને વહેલી સવારે દિલ્હી રવાના થઈ જતો. આરોપી સટ્ટો રમવાની આદતને કારણે ચોરી કરતો હતો. સુરતમાં આવેલા બાટલી બોય્ઝ સર્કલ પાસે બેંકના સિક્યુરિટી ગાર્ડના હાથમાંથી ગન પડી જતા મિસફાયર થઈ ગયો, જેમાં એક અન્ય ગાર્ડને ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. સિક્યુરિટી વેનમાં જ સિવિલ તેને લઈ જવાયો હતો. સુરતીમાં ચોરી કરવા આવેલા ગેંગના શખ્સોને પોલીસે મેથીપાક ચખાડ્યો. શખ્સોએ ગોડાધરા વિસ્તારની વૃંદાવન પાર્કમાં ચોરી કરી હતી, જેને લઈને સોસાયટીના રહીશોએ વોચ ગોઠવી અને ગેંગને પકડી પાડી. ઝડપાયેલ શખ્સની બેગમાંથી દારૂની બોટલ મળી આવી છે. લિંબાયત પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ગેરહાજર હોવાથી દર્દીને થયેલી ઈજા પર વોર્ડ બોયે ટાંકા લીધા. રેલવે અકસ્માતમાં ઈજા પામેલ એક દર્દીને ભરૂચ સિવિલ હોસ્પિટલ લવાયો, જોકે તે સમયે ડોક્ટર હાજર ન હોવાથી વોર્ડ બોયે ટાંકા લીધા. જોકે આ અંગે વોર્ડ બોયે કહ્યું કે ડોક્ટર હાજર ન હોવાથી દર્દીનો જીવ બચાવવા માનવતાના ધોરણે ટાંકા લીધા હતા. પરંતુ આ રીતે વોર્ડબોય દ્વારા ટાંકા લેવાતા સમયે કોઈ ચૂક રહી ગઈ હોત તો તેના જવાબદાર કોણ હોત? ત્યારે આ બનાવ અંગે સિવિલના આરએમઓ દ્વારા તબીબો પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. રાજકોટના શાપર વેરાવળ રોડ પર આવેલ મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મોડી રાત્રે લાગેલી આગ પર હજુ પણ સંપૂર્ણ કાબુ મેળવાયો નથી. આગ પર કાબુ મેળવવા માટે અંદાજે 14થી વધુ ફાયર ફાઈટરની ટીમ દ્વારા દિવાલોમાં બાકોરા ફાડી અને પ્રયાસ કરાઈ રહ્યા છે. આગને પગલે ટેકાના ભાવે ખરીદેલ અંદાજે 26,000થી વધુ મગફળીની ગૂણ બળીને ખાક થઈ ગઈ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 21,000 ફૂટ જગ્યામાં આવેલા મગફળીના નેશનલ ગોડાઉનના 6 પૈકી 4 ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ છે, જેને પગલે અત્યાર સુધીમાં અંદાજે 3,22,00,000નું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ટેકાના ભાવે ખરીદાયેલ અંદાજે 26,000 મગફળીની બોરી બળીને ખાક થઈ ગઈ છે. 6 મહિનામાં રાજકોટ જિલ્લામાં મગફળીના ગોડાઉનમાં આગનો લાગવાનો આ ત્રીજો બનાવ છે. રામરાજ બાદ મગફળીના નેશનલ ગોડાઉનમાં આગ લાગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. નેશનલ ગોડાઉનમાં કોઈ વીજ જોડાણ ન હોવાના કારણે આગની ઘટના સર્જાતા જાણી જોઈને આગ લાગવામાં આવી હોવાની ચર્ચા ફિલહાલ ચાલી રહી છે. બીજી તરફ સુરક્ષાની વાત કરવામાં આવે તો ગોડાઉનની એન્ટ્રી ગેટ બહાર સીસીટીવી કેમેરા લગાવાયા નથી. આટલું જ નહીં, તંત્ર દ્વારા સેફટી રૂલ્સ અંગે આદેશ બહાર પડાયા બાદ પણ ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાના કારણે આગની સમગ્ર ઘટના અંગે તંત્ર દ્વારા ગોડાઉન માલિક તેમજ નાફેડના અધિકારીની પૂછપરછ કરવામાં આવશે. રાજકોટમાં શાપર વેરાવળ સ્થિત સરકારી મગફળીના ગોડાઉનમાં આગના મામલે સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજકોટ જિલ્લામાં આ બીજી વખતની આગ છે અને આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગમાં 26,000 જેટલી ગુણી બળીને ખાક થઈ ગઈ, જ્યારે 45,000 ગુણી બચાવી લેવાય છે. આ તરફ રાજ્યના કૃષિ પ્રધાન આરસી ફળદુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ ભાજપ સરકારને બદનામ કરવાનું ષડયંત્ર છે. સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપી દેવાયા છે. દોષિતોને છોડવામાં નહીં આવે તેમજ આગને લઈને સીટીડી તપાસ કરવામાં આવશે. મગફળીના ગોડાઉનમાં આગને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે સીએમ રૂપાણી અને કૃષિ મંત્રીના નિવેદન સ્પષ્ટ સામે આવી રહ્યું છે કે આ મોટું કાવતરું છે. ભાજપની ધન સંચય યોજના અંતર્ગત આગ લાગી છે. સાથે જ કોંગ્રેસ દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી. રાજકોટમાં વધુ એક આગની ઘટના જ્યારે પ્રકાશમાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લા બેંકના 4થા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયરની 2 ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા માળિયા હાઈવે પર કારમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોલડી ટોલનાકા પાસેની કારમાં આગ લાગી હતી. ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચ્યો હતો. ફાયરના જવાન આવે ત્યાં સુધીમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. ભાવનગર તળાજાના ભૂંગાર ગામની સીમમાં આવેલ તળાવમાંથી પિસ્ટલ, રિવોલ્વર જેવા હથિયારો અને 350થી વધુ જીવતા કારતૂસ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
દાઠા પોલીસે તળાવ કિનારે અને કીચડમાંથી 5 અલગ અલગ પ્રકારના હથિયારના કારતૂસ શોધી કાઢ્યા હતા, જેમાં 5માંથી 2 પ્રકારના કારતૂસ સુરક્ષા એજન્સીઓના જ હોવાનું જણાયું છે, ત્યારે સુરક્ષા એજન્સીના વ્યક્તિની પણ સંડોવણી હોવાની આશંકા છે. તળાજાના દાઠા પોલીસ સ્ટેશનની હદમાંથી એક સાથે મોટી માત્રામાં હથિયારો મળી આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આટલી મોટી માત્રામાં હથિયારો મળવાની ઘટના રાજ્યમાં પ્રથમ વખત બની છે, ત્યારે રાજ્યની વિવિધ એજન્સી તપાસમાં જોડાઈ છે. સવાલ એ થાય છે કે આ કારતૂસ અહીં કોણ અને ક્યાંથી નાખી ગયો હશે. ઝી 24 કલાકના સ્ટિંગ ઓપરેશન શિક્ષણના સોદાગરની વધુ એક અસર જોવા મળી છે. વડોદરા ડીઈઓએ 3 ટીમ બનાવી અને શાનેન, સર્વમંગલ, સરસ્વતી, શ્રી નારાયણ અને બરોડા પબ્લિક સ્કૂલમાં તપાસ શરૂ કરાવી છે અને ડીઈઓએ શાળા સંચાલકો પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. તમામ ફાઇલ વિગતો લઈને મંગળવાર સુધીમાં જવાબ આપવા આદેશ કરાયો છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની બેઠક યોજાશે. આગામી 8 મેના રોજ યોજાનાર પ્રદેશ ભાજપની બેઠકમાં 2019ની લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરાશે. બેઠકમાં ગુજરાતના ભાજપના સાંસદો, એમએલએ પ્રદેશ ભાજપની બેઠકમાં હાજર રહેશે. સીએમ વિજય રૂપાણીએ સતલસાણાના ટિંબા ગામની મુલાકાત લીધી હતી. ટિંબા ગામે સીએમ રૂપાણીએ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને શ્રમદાન કરી નિરીક્ષણ પણ કર્યું. ટિંબા ગામે 8 કિલોમીટર લાંબી ધામણી નદીને પુનઃજીવિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. અભિયાન અંતર્ગત જિલ્લામાં કુલ 1625 જેટલા જળસંચયના કામ કરવામાં આવશે. અમરેલીના ભાડ ઇંગોરાળાની સીમમાં શિકારીઓએ ચિંકારા પર નિશાન તાકીને 4 ગોળીઓ મારીને વિંધી નાખ્યો હતો. આ ઘટનાની જાણ વન વિભાગને મળી ગઈ હતી અને તેઓ ઘટનાસ્થળે પહોંચી પણ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના વન વિભાગની અધિકારીઓના સામે બની હોવા છતાં તેમણે તેને અટકાવવાની દરકાર ન લીધી અને ત્રણેય શિકારીઓ ચિંકારાને મોતને ઘાટ ઉતારી અને વન વિભાગની ટીમ સામે ફરાર થવામાં સફળ થયા. રાજ્યમાં આજે પણ ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળ્યું. વધુ એક દિવસ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળશે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 3 દિવસ રાજ્યમાં ગરમીનું તાપમાન યથાવત જોવા મળશે. સમગ્ર રાજ્યમાં 41 થી 43 ડિગ્રી તાપમાન જોવા મળશે. ગઈકાલે 43.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર હતું. તો કંડલા એરપોર્ટ સહિત અન્ય શહેરોમાં પણ અસહ્ય ગરમી જોવા મળી, જ્યારે આજે પણ રાજ્યભરમાં આભમાંથી અગ્નિવર્ષા યથાવત છે. સદ્ય સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. ગૌ સેવામાં ખર્ચાય જિંદગી, ઘર અને જમીન પણ વેચાયા, છતાં વિશાળ હૃદયની
કિંમત ના થઈ. ગૌ માટે સંઘર્ષ જુઓ સાંજે 7 કલાકે. આપનું સ્વાગત છે. ફરી એકવાર નજર કરીશું 33 જિલ્લા 99 ખબર પર. વડોદરામાં ગુજરાત રિફાઇનરીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 300 જેટલા સફાઈ અને માળી કર્મચારીઓ સમાન કામ અને સમાન વેતનની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. કર્મીઓએ ગુજરાત રિફાઇનરી ગેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધને પગલે રિફાઇનરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પાટણમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. શહેરની જ્વાળામુખી પોળમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાનું દૂષિત પાણી આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોએ દૂષિત પાણીના મામલે કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિહિપના કેટલાક નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. તમામ જવાબદારીમાંથી અમુક નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. જે રીતે પ્રવીણ તોગડિયાના સમર્થનમાં આ બધા નેતાઓ હતા તેના કારણે થઈને તેમને જવાબદારીમાંથી મુક્ત કરી દેવાયા છે. આ નેતાઓના નામ આપણે જોઈએ. રણછોડ ભરવાડ સૌથી મોટું અને પહેલું નામ, ત્યારબાદ કૌશિક મહેતા, રોહિત દરજી, મુક્તા કમાણી અને માલા રાવલ. આ સૌ કોઈને વિહિપના કાર્યક્રમમાં નેતાઓને ન બોલાવવાનો આદેશ કરી દેવાયો છે. આ સૌ કોઈને જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. ફરી એકવાર નામો જોઈશું. રણછોડ ભરવાડ, કૌશિક મહેતા, રોહિત દરજી, મુક્તા કમાણી અને માલા રાવલ. 5 નામો અત્યાર સુધીમાં સામે આવ્યા છે. પ્રવીણ તોગડિયાના સમર્થનમાં તેઓ વધારે હતા, જેને લઈને વિહિપના કાર્યક્રમમાં પણ હવે આ નેતાઓને ન બોલાવવાનો આદેશ છે અને તેમને જવાબદારીમાંથી મુક્ત કરી દેવાયા છે. ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, ખૂબ મોટું પગલું વિહિપનું અને પ્રવીણ તોગડિયાની હકાલપટ્ટી પછી આ સૌથી મોટો ફેરફાર જોવા મળશે? જી બિલકુલ. ખાસ કરીને જે નામ આવી રહ્યા છે તે કૌશિક મહેતા હોય કે રણછોડ ભરવાડ હોય કે માલાબેન હોય, આ તમામ એ નામો છે કે જે વખતે પ્રવીણ તોગડિયા દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા હતા તમામ લોકો તેમની સાથે હતા. અને સ્વાભાવિક રીતે જયારે ગુજરાતની વાત આવે છે ત્યારે પ્રવીણ તોગડિયા દ્વારા એક આખી કેડર ઉભી કરવામાં આવી હતી, એટલે તેમની પછીના જે સિનિયર નેતાઓ હોય તે પ્રવીણ તોગડિયાના જ પક્ષમાં હોય. ત્યારે વીએસપી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જયારે પ્રવીણ તોગડિયા એ પોતે વીએસપીમાં નથી તેવું જાહેર કર્યું છે, ત્યારબાદ તેમની સાથે જેટલા પણ ખાસ કરીને જે પદાધિકારીઓ છે તે હવે વીએસપીમાં નહીં રહે, કારણ કે તેમની જે ઝુકાવ છે, તેમનું જે કહી શકાય કે જે વિચારધારા છે તે પ્રવીણ તોગડિયા સાથે નહીં જોડાયેલી છે. અને જ્યારે પ્રવીણ તોગડિયા પોતે પક્ષમાં નથી, પોતે માફ કરશો વીએસપીમાં નથી, ત્યારે જે 5 જે ગુજરાતના દિગ્ગજ નેતાઓમાં કાર્યકર્તાઓમાં સમાવેશ થાય છે તેવા રણછોડ ભરવાડ, કૌશિક મહેતા, માલાબેન સહિતના જે 5 લોકો છે, 5 લોકોને વીએસપીના તમામ પદો પરથી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે પ્રવીણ તોગડિયાની વફાદારી એ વીએચપી માટે વીએચપીના તમામ પદોમાંથી 5ને મુક્ત કરાયા. બિલકુલ કિંજલ. ખાસ કિંજલ એ જણાવશો કે જે રીતે આ સૌ કોઈને જવાબદારીમાંથી મુક્ત કરાયા છે, ખાસ એ વાત કહેવામાં આવી છે અહીંયા કે તેમને કોઈ પણ કાર્યક્રમમાં ના બોલાવવા, એટલે કોઈ ભૂતકાળમાં એવી ઘટના બની હશે તેને લઈને કોઈ આવી ખાસ સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે પછી આ મહત્વની જે ફેરફાર છે તેને લઈને સ્પષ્ટ વાત કરે છે? બિલકુલ, તેમની સાથે સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ અત્યારે જે રીતે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, વિશ્વ હિન્દુ પરિષદના હવે પછીના કોઈ પણ કાર્યક્રમમાં કે બેઠકમાં આ જેટલા પણ નામો સામે આવ્યા તેમાંથી કોઈને પણ બોલાવવા નહીં તેવો આદેશ કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદમાં છેલ્લા 3-4 મહિનામાં જે મોટા ફેરફારો થયા તેને લઈને હવે આ જે એક કહી શકાય તે માહિતી સામે આવતી જોવા મળી રહી છે. નામો ફરી એકવાર જોઈએ. રણછોડ ભરવાડ, કૌશિક મહેતા, રોહિત દરજી, મુક્તા કમાણી અને માલા રાવલ. 5 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે જેઓ પ્રવીણ તોગડિયાના સમર્થનમાં વધારે હતા, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદના સમગ્ર પદ પરથી અને તમામ જવાબદારીઓ પરથી તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે. કોઈ પણ કાર્યક્રમમાં પણ તેમને ન બોલાવવાનો આદેશ કરાયો છે. પ્રવીણ તોગડિયા અને મહાવીરજી પણ હવે
વિશ્વ હિન્દુ પરિષદમાં નથી તેવું લેખિતમાં જાહેર કર્યું છે. ફરી એકવાર નજર કરીશું 33 જિલ્લાના માણો ખબર પર. જામનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા દૂધનું વેચાણ કરતા કેન્દ્રો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. શહેરના રણજીત સાગર રોડ પર આવેલા દૂધના કેન્દ્ર તથા રોડ પરથી પસાર થતા દૂધના વિક્રેતાઓને રોકીને દૂધની ગુણવત્તાની તપાસ કરાઈ. લોકો દ્વારા દૂધમાં ભેળસેળની ફરિયાદો મળતા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 25 જેટલા ફેરિયાઓના દૂધના નમૂના લઈને તપાસ અર્થે મોકલી દેવાયા છે. તપાસમાં જો ભેળસેળ બહાર આવશે તો જે તે વિક્રેતા સામે કડક કાર્યવાહી કરાશે. છોટાઉદેપુરમાં ખાણ ખનિજ વિભાગે દરોડા પાડી અને ગેરકાયદે ખનન કરતું એક હિટાચી મશીન તેમજ 17 ટ્રક ઝડપી પાડ્યા. બોડેલાની બામરોલે પાસે ઓરસંગ નદીમાંથી ગેરકાયદે ખનન કરાતું હતું. ખાણ ખનિજ વિભાગે રૂપિયા 3.70 કરોડનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે. અગાઉ રવિવારે 3 હિટાચી અને 7 ટ્રક ઝડપાયા હતા. સુરત રાજ્યના અડાજણ વિસ્તારમાં આવેલ વિજય ડેરી પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. દૂધ, કેરીનો રસ અને લસ્સીના સેમ્પલ લઈ અને લેબમાં ચેક કરાવવા માટે મોકલવામાં આવ્યા છે, ત્યારે 15 દિવસ બાદ સેમ્પલનો રિપોર્ટ આવશે. જામનગરમાં દૂધના વેપારીઓને ત્યાં મનપાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ગ્રીન સિટી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડી અને છૂટક અને વાહનમાં દૂધ લઈ જતા વેપારીઓના દૂધનું ચેકિંગ કરાયું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 9 જેટલા દૂધના વેપારીઓને ત્યાંથી દૂધના સેમ્પલ લઈ અને તપાસ માટે મોકલાયા હતા. સુરતના યુનિવર્સિટી રોડ પર BRTS 4 રસ્તા પાસે બાઇક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. બાઇક પર ભાઈ બહેન સવાર હતા. બાઇક બસની અડફેટે આવતા બાઇક સવાર 300 ફૂટ જેટલા ખસડાતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું અને બાઇક અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. આસપાસના લોકો દોડી આવતા ડ્રાઈવર તથા કંડક્ટર પોતાનો જીવ બચાવવા ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જોકે સ્થાનિક લોકોએ બંનેને ઝડપી પાડ્યા અને ઉમરા પોલીસને સોંપ્યા હતા. હાલ ઉમરા પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના પરવિયા ગામે ફૂલ સ્પીડમાં આવી રહેલ કાર ઘરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ભરૂચના વાલિયાના રાજગઢ ગામમાં ડમ્પર પલટી જતા 2 વ્યક્તિના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસને ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સુરતમાં BRTS બસની અડફેટે એક બાઇક સવાર યુવકનું મોત નિપજ્યું. યુનિવર્સિટી કન્વેન્શન હોલ પાસે અકસ્માત સર્જાયો કે જ્યાં BRTS બસ ચાલકે યુવકને 300 ફૂટ ઢસડી ગયા બાદ અકસ્માતની જાણ થઈ. અકસ્માત બાદ બાઇક ચાલક ફરાર થાય તે પહેલાં જ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. સમગ્ર મામલે ઉમરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને કામગીરી હાથ ધરી છે. વડોદરા નેશનલ હાઈવે પર દેણા ચોકડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વારંવાર સર્જાતા અકસ્માતને પગલે રોષે ભરાયેલા દેણા ગામના લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. મંગળવારે ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કમલમ પર સવારથી જ બેઠકોનો દોર ચાલશે. બેઠકમાં પ્રભારી, પ્રમુખ અને પદાધિકારીઓ હાજર રહેશે. આ ઉપરાંત તમામ ધારાસભ્યો અને સાંસદો પણ ઉપસ્થિત રહેશે. 2014ની ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોને કમલમ ખાતે બોલાવવામાં આવ્યા છે. નગરપાલિકાથી માંડી અને સાંસદ તમામને બેઠકમાં હાજર રહેવાનું સૂચન કરાયું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી સત્તામંડળોને સર્વાંગી વિકાસ માટે સીએમ વિજય રૂપાણીના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન સીએમ વિજય રૂપાણીએ રાજ્ય સરકારની અનેક યોજનાઓ વિશે માહિતી આપી હતી. ભાવનગર બાળી પડવા જમીન સંપાદનના મામલામાં ખેડૂતોને GPCL અને સરકાર સામે ચાલી રહેલી લડાઈમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ જોડાઈ ગયા છે. હાર્દિક પટેલની સભા 12 ગામના લોકો દ્વારા સુરકા ગામમાં રાખવામાં આવી હતી. હાર્દિક પટેલે બાળી અને પડવા જમીન સંપાદનના મામલે વારંવાર તે ભાવનગર આવશે તેવું જણાવ્યું છે.
સાથે હાર્દિકે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત સમગ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. વડોદરામાં આજવા રોડ પર કૃષ્ણનગર પૂનમનગરના લોકોએ પાણીને લઈને વિરોધ કર્યો છે. મહિલાઓએ માટલા ફોડી અને વિરોધ કર્યો હતો. છેલ્લા 4 મહિનાથી પાણી ન મળતા રોષે ભરાયેલી 200થી વધુ મહિલાઓએ વોર્ડની કચેરી પર પહોંચી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો સાથે હાજર થઈ રહ્યા છે સહયોગી જરણા. જોતા રહો ઝી 24 કલાક.